આગળ વાત કરીએ તો સંતરામપુર, સંતરામપુરની એસટી ડેપો ખાતે નવા મોટર વ્હીકલ એક્ટ 2019ની અમલવારી માટેનો કાર્યક્રમ યોજાયો. ભારત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ 2019નો કાયદો અમલમાં લાવવામાં આવે છે, જે અનુસંધાને ગુજરાત સરકાર 16 સપ્ટેમ્બર 2019થી ગુજરાત રાજ્યની હદમાં નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં લાવનાર હોય. આ બાબતે ગોધરા વિભાગીય નિયામક શ્રી BRD ડિંડોર દ્વારા સૂચના આપતા નવા મોટર વ્હીકલ એક્ટ 2019ની આજરોજ સંતરામપુર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી નિલેશ ભટ્ટ તેમજ અતિથિ વિશેષ તરીકે સંતરામપુર વકીલ મંડળના સિનિયર વકીલ શ્રી ભાવેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાયદાની સમજ આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર શ્રી સંતરામપુરના હોય કાયદા વિશે સમજ આપતા વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં, વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધો, વાહન ગતિ મર્યાદામાં ચલાવવા, ઇમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ અગ્નિશામક વાહનોને ફરજિયાત રસ્તો આપવો, પ્રતિબંધિત વિસ્તારમાં હોર્નનો ઉપયોગ કરવો નહીં, વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં, વાહનથી વિરુદ્ધ દિશામાં ઓવરટેક કરવી નહીં. વધુમાં સિનિયર વકીલ શ્રી ભાવેશ પટેલ દ્વારા મોટર વ્હીકલ એક્ટ કાયદાની વિસ્તૃત સમજ આપી હતી. આ પ્રસંગે સંતરામપુર ડેપોના ATI શ્રી ડ્રાઈવર કન્ડક્ટર તથા મિકેનિક કર્મચારીઓએ નવા મોટર એક્ટના સંપૂર્ણપણે અમલ કરવા માટે સોગંદ લઈ પાલન કરવા માટેની બાંહેધરી સર્વની ઉપસ્થિતિમાં આપેલ હતી. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર. સંતરામપુર ડેપોના માન્ય ડેપો મેનેજર સાહેબની સૂચના મુજબ તેમણે પોતાના ડ્રાઈવર કન્ડક્ટરોની જે મિટિંગ રાખેલી તે મિટિંગમાં મને ઉપસ્થિત કરેલો અને એ ઉપસ્થિતિમાં ડ્રાઈવર કન્ડક્ટરોને નવા મોટર વ્હીકલ એક્ટના સુધારા મુજબ એનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે વાહન ચલાવવું, કઈ કઈ એમાં વાહન ચલાવતી વખતે શું શું કાળજી રાખવી, મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવો, સ્પીડ ઉપર કંટ્રોલ કરવી, તેવી વગેરે માહિતી ડેપો મેનેજર શ્રીની રૂબરૂમાં આપેલી છે અને તેનું કન્ડક્ટર અને ડ્રાઈવરો પૂરતા પ્રમાણમાં પાલન કરશે એવી આશા રાખી. ભારત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ 2019નો અમલ કરવામાં આવેલ છે, જે પૈકી ગુજરાત સરકાર દ્વારા 16 સપ્ટેમ્બર 2019ના રોજથી આ નવો મોટર વ્હીકલ એક્ટ અમલ થવા જઈ રહ્યો છે, જે સંદર્ભે ગુજરાત એસટી નિગમ દ્વારા મળેલ સૂચનાઓ અનુસાર અત્રેના સંતરામપુર ડેપો ખાતે ફરજ બજાવનારા તમામ ડ્રાઈવર મિત્રોની, કંડક્ટર મિત્રોની એક મિટિંગ બોલાવી અને આ નવા પસાર થનાર અને અમલમાં આવનાર મોટર વ્હીકલ એક્ટ વિશે અમે એમને સંપૂર્ણ જાણકારી આપેલી છે અને એમના ડ્રાઇવિંગ દરમિયાન એ ડ્રાઈવરોએ શું શું તકેદારી રાખવાની છે એ તમામ બાબતોથી અમે એમને વાકેફ કર્યા છે અને એમના ડ્રાઇવિંગ દરમિયાન એમનાથી કોઈપણ પ્રકારનો કાયદાનો ભંગ ના થાય તથા પૂરેપૂરો કાયદાનો અમલ કરે એ રીતની એઓને તકેદારી રાખવા માટે અમે અમારા તરફથી સૂચના આપવામાં આવી.